વિક્રમ સંવત 2080 મહાવદ પડ્યો છે. આજે તારીખ 25/2/2024 રવિવાર. વાલા ભક્તો, થળ શ્રી સ્વામિનારાયણ મંદિર, સત્સંગ બાગ, ભાંભણ રોડ, બોટાદ, આવો નજીક થઈએ. ભાગ 40 આજની પેઢી. સૂત્ર: પોતાના હોય એ જ ચિંતા કરે, પોતાના હોય એ જ ચિંતા કરે, બાકી પારકાને શું ફરક પડે. તમે સૂઈ જાઓ એટલા માટે મા બાપ તમને ઘરે વહેલા નથી બોલાવતા, પણ એટલા માટે બોલાવે છે કે તમારા ઉજાગરા કોઈ નહીં જોવે, પણ ધજાગરા આખું જગત જોશે. આપણા બાળકો ભણતા હોય, કોલેજમાં હોય, રાત્રે મોડા આવતા હોય, તો આપણા મા બાપો એને ગમે તેમ કરીને વહેલા ઘરે આવી જવા, વાળું કરી લેવા અને સૂઈ જવા બહુ પેટ બળતરા કરીને કહેતા હોય છે. એ આપણા ભલા માટે કહેતા હોય. રાત્રે રખડ્યા કરવું એ નિશાચરનો ધર્મ છે, રાક્ષસોનો. સમયોચિત સૂઈ જવું ને વહેલા ઉઠીને ભજન કરવું એ દૈવી આત્માઓનો ધર્મ છે. રાત્રે અસુરો, ભૂતો, પાતાળના રાક્ષસો, કામક્રોધાદિકો, અંતઃશત્રુઓ બહુ બળવાન હોય ને બધે બહુ વિચરતા હોય છે કે ગમે તેમાં ઘૂસીને ગમે તેવા પાપને ભંગાર કામ કરાવી નાખે, એના લાંછનો પછી એને જીવનભર કપાળે રે, પાપ ભોગવવા પડે. માટે સમયોચિત વહેલા સૂઈ જવું, રાત્રે બહાર બીજે ત્રીજે ક્યાંય રખડવા જવું નહીં, નાસ્તા પાણીને ઠઠ્ઠા ઠોળને બજારે ટાંગા પાણામાં નાખીને બેહવું, આ બધું ભગવાનના ભક્તને માટે બિલકુલ અનુચિત છે. ભક્તની લાઈનમાં આ બધું આવતું જ નથી. કુસંગીની લાઈનમાં આવે. ગળામાં કંઠી હોય, કપાળમાં તિલક ચાંદલો હોય, રાતે 12-12 વાગ્યા સુધી બજારે બેહીને ઠકડી મશ્કરીને ગપ્પા ગોળા મારતા હોય, આ બધાને મારી હાથ જોડીને વિનંતી છે કે તમારા જીવનું બગાડોમાં, પ્લીઝ તમારા જીવનું બગાડોમાં વહેલા હોઈ જાઓ ને વહેલા ઉઠો ને ભજન કરીને જીવનું કલ્યાણ કરો. શું કામ હાડ્યાડ થાવ છો કરોડો જન્મથી? એટલે એ મારા વાલા, કેટલુંક તમને કહેવું વ્યાસાસનેથી. અમારું તો કાંઈ બગડતું નથી, તમારા આત્માનું બગડે છે. ઓટા તો કુસંગના ધામ છે, ત્યાં કુતરા ગધેડા ભૂંદડા આરોટે બે. આપણે ભગવાનના ભક્તો તો મંદિરે બેસીએ, સત્સંગમાં બેસીએ, ત્યાં આપણે શોભીએ? કુસંગીના અડ્ડાઓમાં આપણા કંઠી તિલકવાળા કેવા ભૂંડા લાગે એનો તમે વિચાર કરો. આ તો હું વડીલીને વાત કરું છું, અને પાછા એના એ વડીલો એના યુવા દીકરા દીકરીઓ જો મોડા આવે ઘરે તેને ઠપકો દે, અને પોતે રાતના 1:30-2 વાગ્યા સુધી ત્યાં ઊંધા પીડ્યા હોય, એના કુસંસ્કાર એના બાળકોમાં બેઠા ઉતરે છે. મા બાપ આપણને ઘરે વહેલા હોઈ જવા માટે બોલાવે છે, ઠીક છે, પણ ખાસ તો આપણા ઉજાગરા કોઈ નહીં જોવે, પણ ધજાગરા આખું ગામ જોશે, એટલે માટે વહેલા બોલાવી લે છે. એક સરસ મજાની વાર્તા છે. વાર્તા: વિશ્વ કલમનું ફલક, લેખક ઋતુંભરા છાયા. મસ્ત મજાની વાર્તા આપણે આમાંથી લીધી છે. અતુલભાઈ કરીને એક એન્જિનિયર હતા, અને એક પ્રતિષ્ઠિત કંપનીના તેઓ નોકરિયાત પણ હતા. એમના પત્નીનું નામ હતું અવનીબેન. તે ઘરકામ સંભાળતા, પ્રાઇવેટ ટ્યુશન પણ કરતા. બંનેને એક દીકરી હતી, એનું નામ સૌમ્યા હતું. સૌમ્યા ભણવામાં તો બહુ હોશિયાર હતી, 12મું ધોરણ ખૂબ સારા માર્કથી એણે પાસ કર્યું. પછી ઘરમાં ચર્ચા ચાલી કે હવે સૌમ્યાએ કઈ લાઈનમાં ભણવું. પિતા અતુલભાઈની ઈચ્છા હતી કે સૌમ્યા કોઈ પ્રોફેશનલ લાઈનમાં આગળ ભણે તો સારું, પણ સૌમ્યાને તો મ્યુઝિકમાં આગળ વધવું હતું. સૌમ્યાએ મ્યુઝિકમાં આગળ વધવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી, પણ અવનીબેનને તેમાં થોડો વિરોધ હતો, એમના મમ્મીને. એમણે સૌમ્યાને મ્યુઝિકમાં કેરિયર બનાવવાને બદલે બીજી કોઈ સારી લાઈનમાં ભણવાનું કહ્યું. સૌમ્યા પોતાની ઈચ્છામાં અડગ હતી,
એને તો મ્યુઝિક કોલેજમાં જ એડમિશન લેવું હતું. અતુલભાઈ થોડા ઠરેલ ને પુરુષ અને સમજુ સ્વભાવના હતા, તેથી છેવટે તેમણે સૌમ્યાને તેની ઈચ્છા મુજબની મંજૂરી આપી દીધી. જાઓ મ્યુઝિકમાં આગળ વધો. અતુલભાઈએ તેની પત્નીને સમજાવી કે હમજ, તું હમજ, યુવાન દીકરા દીકરીને આજકાલ બહુ આવા રોકાઈ ટોકાઈ નહીં, જેમાં રસ હોય તેમાં ભણવા દેવા જોઈએ, એના ઉપર આપણા વિચારો થોપવાની કાંઈ જરૂર નથી. સૌમ્યાને પપ્પાની મંજૂરી મળતા એ તો ખુશ ખુશ થઈ ગઈ. હવે સૌમ્યા રોજ કોલેજથી ઘેરે આવી મમ્મીને કોલેજની બધી વાતો કરતી, કોલેજમાં કેવા પ્રોફેસરો છે, કેવી રીતે સંગીતની સમજણ આપીને ગાવાની પ્રેક્ટિસ કરાવે છે વગેરે વગેરે, અને સાથે સાથે તેના મિત્રો કેવા છે, તે કેટલી મજા કરે છે, આ બધું સૌમ્યા પોતાની મમ્મીને અતથી ઇતી એની ટેવ પ્રમાણે રોજ કહેતી. આ રીતે કોલેજના 3 વર્ષ તો જાણે આંખના પલકારામાં વીતી ગયા. હવે છેલ્લું વર્ષ ચાલુ થયું. થોડા વખતથી અવનીબેનની અનુભવી આંખો સૌમ્યાના વર્તનમાં અજીબ ફેરફારો નોંધવા લાગી. યુવાનીને ઉંમરે આવેલા એવા બધા આડાઅવળા ફસાઈ જતા હોય છે, એની નોંધ કોઈ અનુભવી આંખને તત્કાળ આવે છે. ઓછી અક્કલવાળાને કાંઈ ખબર પડતી નહીં, બધું ખલાસ થઈ જાય ત્યાં સુધી. અમને ખ્યાલ આવી ગયો, જે સૌમ્યા કાયમ વખતસર ઘરે આવી જતી હતી અને તેમની સાથે બધી સારી સારી નિખાલસપણે વાતો કરતી હતી, એ સૌમ્યાએ બધી વાતો બંધ કરી અને મોડી રાતે આવવાનું ચાલુ કર્યું. મોડા પડવાના કંઈક ને કંઈક બાના બતાવતી અને પછી પોતાના સ્ટડી રૂમમાં જઈને મોબાઈલ લઈને બેસી જતી ચેટિંગ કરવા. અવનીબેને આ પરિવર્તનની વાત અતુલભાઈને પણ કરી. દરેક ગ્રહસ્થો ધ્યાન રાખે, પોતાના બાળકોમાં આવા પરિવર્તનો જો દેખવામાં આવે તો તત્કાળ એને માટે કંઈક કરવું ઘટે, નહીંતર પાછળથી પસ્તાવાનો વારો આવે. અતુલભાઈને એમના પત્ની અવનીબેને બધું જણાવ્યું કે દીકરીમાં આવે આ બધા ફેરફારો છે, દીકરીની ચાલ ફેરફાર માતાને વહેલા ખ્યાલમાં આવે છે, છોકરાના બાપને વહેલા ખ્યાલમાં આવે છે. એકવાર અતુલભાઈએ એમના પત્નીને એવું કહ્યું કે તમે બહુ આ બાબતમાં ઉતાવળ ન કરતા, આપણી દીકરીમાં ફેરફાર જરૂર છે પણ ઉતાવળે પૂછપરછ કરવી નથી, આજની પેઢીના છોકરાઓ સાથે વિવેક બુદ્ધિ વાપરીને વાત કરવી પડશે, નહીંતર વાત વણસી જાય, તું જરાય ચિંતા ના કર, હું ધ્યાન આપીશ ને બધું હરખું થઈ જાય. જનરેશન ગેપ એ બે પેઢીઓ વચ્ચે સમજણનો અભાવ કદાચ નથી, પરંતુ બંને વચ્ચે વાતચીતનો અભાવ છે. આ દુનિયામાં આપણે એમ બધા જ કહે છે કે જનરેશન ગેપ બે પેઢીઓ વચ્ચે સમજણનો બહુ મોટો તફાવત છે, અભાવ છે, હશે, પણ એના કરતાં એ નોંધમાં લેવા જેવું કે સમજવા જેવું કે સુધારવા જેવું એ છે વાતચીત, જે એકબીજાને મળવું, સાથે સાંજે સવારે ભોજન કરવું વગેરે, આનો બધો અભાવ થઈ જાય છે, ડિસ્ટન્સ થોડુંક થઈ જાય. એ પછી અતુલભાઈએ સૌમ્યાને ખ્યાલ ના આવે તેમ તેની તપાસ ચાલુ કરી, વોચ ગોઠવવી પડે, એના માથે કેમેરો રાખવો પડે. એમને ગમે નહીં કે તમે અમારી વોચ કરો છો. ભાઈ હવે રાજી રહ્યો, તમારું બગાડવા માટે નહીં કરતા સિક્યુરિટી. એમના પિતાએ ઓફિસેથી વહેલા નીકળી સૌમ્યા કોલેજથી છૂટીને ક્યાં ક્યાં જાય છે, કોને કોને મળે છે, કોની સાથે જાય છે, શું શું કરે છે, એના પર નજર રાખી અને રખાવી. અને એમને જે વહેમ હતો ને એ જ નીકળ્યું. સૌમ્યા કોઈક છોકરાના લફરામાં પડી હતી, એના ગાઢ સંપર્કમાં હતી. આ બધું જાણ્યા પછી અતુલભાઈના તો રૂમાળા વળખાઈ ગયા, પણ હવે કરવું હું. પણ ધીરજવાળા હતા, આવું બધું જોયું છતાં અતુલભાઈએ ઉતાવળે કોઈ પગલાં ન લીધા. એક રવિવારે સવારે ચા નાસ્તો કરતા કરતા હસી મજાકમાં એના પપ્પાએ સૌમ્યાને પૂછ્યું, બેટા તો પેલા સમીરભાઈને ઓળખે છે ને?
હા, એમનો દીકરો અજય, કદાચ તારા ખ્યાલમાં હોય તો, એન્જિનિયર થઈ ગયો છો અને એને બહુ સારી કંપનીમાં જોબ પણ મળી ગઈ છે. એમના કુટુંબીઓને તું ખૂબ પસંદ છે, તો તને અજય પસંદ છે. આપણે વાત ચલાવવી છે. તારી મમ્મીની પણ ઈચ્છા છે કે હવે તારા માટે કોઈ યોગ્ય મૂર્તિઓ શોધીએ, તારા હાથ પીળા કરી. આ વાત સાંભળતા સ્વામિયા એકદમ ભડકી અને બોલી, ના હો ના પપ્પા, મારો અત્યારે કાંઈ વિચાર નથી. બસ અત્યારે તો ભણવામાં જ ધ્યાન આપું છું અને એકવાર મારે શાંતિ જ ભણી લેવું છે. વચમાં તમે આવી ભણવા ભણવાની વાતો ન કરો. તદ્દન ખોટું બોલે, છોકરા તમારા અને શિષ્યો અમારા, ગ્રહી કે ત્યાગી ચેલા, આવ ખોટું બોલ. કરતા હોય કાંઈ કે કાંઈ પૂછો, એનો જવાબ ઊંધો ને હાવ ખોટો દે. એવા ઉલ્લું બનાવે, એવા રમાડે કે આપણે એમ થાય વાહ કળિયુગે માજા મૂકી. અતુલભાઈ બહુ ધીરજ રાખીને કહી, ઠીક છે, તારું ભણવામાં ધ્યાન છે ને તારે ભણી જ લેવું છે, બહુ સારી વાત કહેવાય. છતાં બેટા વિચારજે ખરી. પપ્પાએ ટમકું મૂકી દીધું. બીજા દિવસે સવારે ફરી નાસ્તાના ટેબલ પર બધા ભેગા થયા. હારું કે આ કુટુંબ ભેગું મળીને નાસ્તા પાણી કરતું, ડિનર કે લંચ સાથે લેતા. ઘણાને ઘરે તો હવે એ કાંઈ છે જ નહીં, કુટુંબ બધા વિખાઈ ગયા. ટેબલ પર ભેગા થયા હતા, અતુલભાઈ છાપું વાંચતા હતા. ત્યાં એક સમાચાર વાંચ્યા કે દિલ્હીમાં એક ઓફિસરની દીકરીએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો, કારણ કે એના પિતાએ તેને મિત્રો સાથે ટૂરમાં જવાની ના પાડી હતી. તાત્કાલિક સારવાર મળતા બચી ગઈ. અવનીબેન આ સમાચાર સાંભળી તરત બોલ્યા, આ અત્યારની પેઢીના છોકરાઓ આવું કેમ કરતા હોય છે? ત્યાં તો સૌમ્યા એકદમ બોલી, તો બીજું શું કરે, મા બાપની ઈચ્છા મુજબ જ રહેવાનું અમારે છોકરાઓને. થોડીએ ફ્રીડમ નહીં, થોડીક તો ફ્રીડમ આવી જોઈએ ને, મિત્રો સાથે ફરવામાં શું વાંધો? આવું એની છોકરી બોલી. મા બાપ બંને સ્તબ્ધ થઈ ગયા, કેમ જે આ એના વિચારોનો બદલાવ હતો. આમ આમ ગમ ખાઈ ગયા. પણ અતુલભાઈએ ધીરજ ગુમાવ્યા વગર એટલું જ કીધું, બેટા દીકરી, મા બાપ દુશ્મન નથી, કંઈક તો ખોટું દેખાયું હશે ત્યારે જ ના પાડીએ છે. આમ એટલું બધું મા બાપ ઉપર તમારે આજની પેઢીએ ગરમ થવાની જરૂર નથી, મા બાપ તમારા શત્રુ છે. સૌમ્યાને આ જવાબ બિલકુલ ન ગમ્યો, ન ગમે. તે પગ પછાડતી પછાડતી ત્યાંથી ઊભી થઈને નીકળી ગઈ. આજકાલના જૂની પેઢાના આ બધા 18મી સદીના કોઈ વાત સમજે નહીં એમ બબડતી ગઈ. 2-3 દિવસ પછી અતુલભાઈએ વાત યાદ કરાવતા પૂછ્યું, સૌમ્યા બેટા તે પહેલાં અજય વિશે કંઈ વિચાર્યું? ના ના. તો તને કેવા છોકરાની અપેક્ષા છે? તારા મનમાં કોઈ પાત્ર છે? અમે એટલા જૂનવાણી નથી કે તારા મનપસંદ પાત્રનો હાવ અસ્વીકાર કરીએ. આમ કીધું ને ત્યારે આખરે સૌમ્યાએ કપટ ખોલ્યું. એણે કહ્યું, પપ્પા મમ્મી, હું લગભગ 6-1 મહિનાથી એક હિન્દી ભાષી છોકરાના સંપર્કમાં છું. તે ITIમાં સેવા આપે છે, બહુ સારો છે, બહુ ગુણિયેલ છે. અમારી કોલેજનો નથી પણ રોજ મને મળવા આવે છે. રોજ બોલો, તમે રોજ મંદિરે જાઓ ને એમ રોજ મારી પાસે આવે છે. તમે એક દિવસ મંદિરે જવાનું ટાળો એમ એ બિચારો કોઈ દી નથી ટાળતો, મને મળવાનું લ્યો, કેટલો સારો છે. અને અમે બંને એકબીજાને પસંદ કરીએ છીએ, એવું નથી કે એકતરફી પ્રેમ છે, બેલેન્સ છે. આ વાત સાંભળતા એની મમ્મી અવની બહેનનો તો એવો મગજ ગયો, એવો મગજ ગયો, હાથમાં આસમાને એનો પીતો પગી ગયો. પણ અતુલભાઈ ઈશારાથી કહ્યું, ચૂપ, શાંત, શાંતિ રાખ. પછી અતુલભાઈએ શાંતિથી કીધું, બેટા સૌમ્યા,
તું એને કાલે આપણે ઘેરે બોલાવી શકીશ? અમે પણ તારા એ મિત્રને જોઈ લઈએ, મળી લઈએ. કાલે સવારે લંચ બધા સાથે લઈશું. પણ એનું નામ તો કે? ત્યારે સૌમ્યા બોલી, પપ્પા એનું નામ રણવીર છે. હું એની સાથે વાત કરી લઉં છું. કાલનું પપ્પા પાકું જ છો, પાકું જ. આમ તો અતુલભાઈએ રણવીરને એની છોકરી સાથે રખડતો જોયો તો હતો, પણ હવે એને રૂબરૂ મળવાની તાલાવેલી હતી. બીજા દિવસે સવારે ત્રણેય જણા આતુરતાપૂર્વક 12 વાગ્યાની રાહ જોવા લાગ્યા. મમ્મી પપ્પાની દીકરી ગમણે રણવીર આવશે. અતુલભાઈ છાપો વાંચતા હતા ત્યાં અચાનક એક નાની કોલમના ફોટા સામે જોઈ રહ્યા. એમણે સૌમ્યાને કહ્યું, સૌમ્યા હા બેટા, હવે રણવીર નહીં આવે. કેમ નહીં આવે? આવશે જ, એ કાંઈ ખોટો નથી. મેં કીધું હોય ન માને એવું બને, આવે જ. એને બાપા કે લે વાંચ્યા. સૌમ્યાએ રણવીરનો ફોટો જોયો, છાપામાં ને ચોંકી ગઈ. રણવીરના ફોટા ઉપર લખ્યું હતું કે 3 યુવતીઓનો બળાત્કારી, પૂનાની જેલમાંથી ફરાર, હમણાં હમણાંથી ગુજરાતમાં હોવાની શક્યતા છે, એમની પોલીસ પીછો કરી રહી છે. આ સમાચારને ફોટો જોઈને સૌમ્યાના પગ હેઠેથી ધરતી ખાઈ ગઈ. હાવ ભાંગી પડીને અતિશય હેપતાઈ ગઈ. પછી અતુલભાઈ ધીમે રહીને બોલ્યા, જો બેટા, યુવાનીમાં આંખો આડા પડળ હોય છે, તેથી માતા પિતાના સલાહ સૂચન, સંભાળ કે દેખરેખ ઉગતી પેઢીને બિનજરૂરી સિક્યુરિટી જેવા દેખાતા હોય છે. સિક્યુરિટી, તમે અમારી વાત રાખો, ગમે જ નહીં. બિનજરૂરી સિક્યુરિટી જેવા સૂચન સલાહ બધું દેખાતા હોય છે, એનો આ પુરાવો છે. હવે શું કરવું? દીકરી સૌમ્યાને બધી ભાન થઈ ગઈ. પોતાની ભૂલ એને હવે સમજાણી. આંખમાંથી આંસુ માંડ્યા જવા, ધ્રુજવા માંડી, હાવ ઠંડી થઈ ગઈ. પછી ધીમે રહીને બોલી, મમ્મી પપ્પા, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. હું કાંઈ સમજી શકી નહીં, એક ભંગાર માણસમાં ફસાઈ ગઈ. પપ્પા રાજી રહેજો, હું શું કરું? આ યુવાની જેવી છે, આ યુવાની દીવાની છે. યુવાની એક એવી લપસણી સપાટી છે, એના ઉપર ચાલવાની મજા તો આવે છે, પરંતુ પગ બરાબર ના મુકાય તો કેવી પરિસ્થિતિ થાય એનો આજે મને અહેસાસ થઈ ગયો છે. એના પપ્પા મમ્મીએ સ્વસ્થ રહીને ગંભીરતાથી દીકરીને બચાવી લીધી. પપ્પા મમ્મી, હું માફીને પાત્ર તો નથી જ. આવું બોલે પપ્પા મમ્મી, હું માફીને પાત્ર તો નથી જ. તેમ છતાં, હે મમ્મી, હવે તમે જ્યાં નક્કી કરશો ત્યાં હું લગ્ન કરીશ. મારી સંપૂર્ણ સંમતિ છે. આ યુગમાં આવી મુશ્કેલીઓ થવાની શક્યતાઓ ઘણી છે, માટે સાવધાન રહેવું. મોટા કહે તેમ કરવું, તેમાં છે હિત અપાર. એ જે મોટા કહે તેમ કરવું, તેમાં છે હિત અપાર. મોટા કહે તેમ કરવું, તેમાં છે હિત અપાર. જ્ઞાન મનનું કયું કરતા, જ્ઞાન મનનું કયું કરતા, દુઃખનો નથી પાર ભગતો, દુઃખનો નથી પાર. વિશ્વની સૌથી મોટી અને મહત્વની યુનિવર્સિટી તમારા માતા પિતા છે.
સાધુ સંતોને માટે એના ગુરુ છે, વડીલો છે. માતા પિતા તમારે વિશે શું વિચારે છે તેની ખબર સંતાનોને માતા પિતા બન્યા પછી જ પડે છે, અને શિષ્યોને ગુરુ બન્યા પછી ખબર પડે છે. આ દુનિયા આવી છે, માટે આ વાર્તામાંથી આપણે શીખવા જેવો ભાગ શીખી લેવો, અને આપણે દુઃખી ન થઈએ, આપણો પરિવાર દુઃખી ન થાય, સૌના આપણા ઉપર આશીર્વાદ રહે, ભગવાન રાજી રહે, આપણો મોક્ષ ન બગડે, જીવન ન બગડે, એ રીતે સાવધાની સાથે જીવવું. સૌને ભાવથી જય સ્વામિનારાયણ.